गरबा गिरना ते हाथ ऊंचा करिए मारे प्रीत ने आशीर्वाद अर्पता तारी ओत मा मारा राह पड़ा कि मेरा तारु हयो के ने डग्यो ने हजी हजी तू अड़े खम भोजो मारा राह ना माता आए तू एक न पड़ो जय गिरनार, जय गिरनार, मैंने रोको माँ, बस, बस रोकाए जा मारा आधा, माँ पर तेरा चोसला कोण चढ़ावशे है, चोसला चढ़ाव नार तो गया, रोकाए जा गरबा के नार, रोकाए जा જીવનમાં ઉતારો ને તો એને બેડો પાર થઈ જાય. હરિયાતા, આ તમારા મોઢે સંત સુરાની વાતો સાંભળીએ ને એટલે આખા દિવસનો થાક ઉતરી જાય છે અને નવું જોમ આવી જાય છે. ભાઈ, તમે હવ હારા છો કે મારી વાતોમાંથી કંઈક ને કંઈક ગ્રહણ કરો છો, એટલે તું હરરોજ નવી નવી વાતો કહું છું તમને. આતા, આજે તમે રાણક દેવીને રાખેંગારની વાત કરવાના છો, ઈ જાણીને હું આવી છું.
તે ભલે ને આવી દીકરી, આવ આવ દીકરી, તો સાંભળો હોઉં, વાત છે આ સતના આધારની, વાત છે આ સુરવીરની તલવારની, વાત છે આ સાચા સંસ્કારની, આ વાત છે સતીના ઉદ્ગારની, અને આ વાત છે રાણક દેવીને રા ખેંગારની. ભાઈઓ, આ સૌરાષ્ટ્રની ધરતી છે ને, એ નરબંકાઓની ધરતી છે હો. સતી ને સુરાઓના પંથકમાં ધર્મના કાજે આબરૂ માટે ને નેક ટેક માટે અનેક યુદ્ધો ખેલાયા છે. રાણક દેવી ને રા ખેંગારની વાતે ત્યાગ, સમર્પણ અને બલિદાનની વાત છે. જો માંડીને મૂળથી વાત કરું ને, તો દેવડા ઠાકોરની ઉંમર થઈ હતી, પણ એ તો અંબા માતાજીનો પરમ ભગત હો. કઈ કેટલીય બાધા આકડી રાખી ત્યારે રાણીનો ખોળો ભરાણો. આજનો દી શુભ હતો ભાઈ. આજે તો દેવડા ઠાકોરને ઘેર પારણું બંધાવવાનું હતું. ઠાકોરને ત્યાં હવ હગા વાલા મિત્રો સ્નેહી બધાએ વધામણી આપવા ખડે પગે હતા. હવ હારા સમાચારની રાહ જોતા બેઠા છે, ને ગામની બેનું દીકર્યું એ ને માતાજીને આરાધવા ગરબે ઘૂમે છે હો. ઘંટારવ થાય છે મંદિરમાં, એ જીના પડ
દીકરીઓએ ગરબા થકી માતાજીને આરાધી મારે ઘેર પુત્ર પ્રાપ્તિ માટે આરદા કરી. તમે હવ મારા હિતે છૂશો. હવ હવે પોતાની રીતે પ્રભુ પાસે મારે ઘેર પુત્ર અવતરે ઈહારું પ્રાર્થનાઓ કરી છે. ઠાકોર, આપને ઘેરે જરૂર પુત્ર રત્ન અવતરશે. હા ઠાકોર, પરમેશ્વર ખૂબ દયાળુ છે. તમારી ભલમનસાએ ને પરોપકારી જીવનથી પ્રસન્ન થઈ પરમપિતા પરમેશ્વરે મહેર કરી છે. તોય કોણ જાણે કેમ અમંગળના ઈંધાણ વર્તાય છે. માતાજીની દયાથી પુત્ર પ્રાપ્તિ થાય તો એથી રૂડું બીજું શું હોઈ શકે? ઠાકોર, માલિક મોટો છે. ગામના ગોર રવિશંકર જ્યોતિષ વિદ્યાના ગજબના જાણકાર છે. ઈ હાવ સુપ સાપ બેઠા છે. ઈમનું પેટ તો જાણો. અરે ઈ નથી બોલતા એટલે જ મારું મન વિહવળ છે. ગોર, તમારી વિદ્યા શું કહે છે? ઠાકોર, અટાણે કઈ પણ કહેવું વહેલું ગણાશે. કુદરતના ખેલ ન્યારા છે. એની સામે હું ને મારી વિદ્યા બે ટૂંકા પડીએ. માતાજીની લીલા અકળ છે. ગોરદા, તમે જાણો છો પુત્ર પ્રાપ્તિ થાય તો જ દુશ્મનોના મેણા ટોણા બંધ થાય, તો જ આ ધન દોલત અને ગરાસ સચવાય. ઈ વાત હાજી બાપુ, પણ અદા કેમ ગેંગે ફેફે થાવ છો? જે હોય તે સ્પષ્ટ કહો, ન કહો તો તમને મારા ગળાના હમ. ક્ષમા ઠાકોર, આ જ્યોતિષ વિદ્યાની પોથીઓ મેં કોઠે ઉતારી છે. આ શાસ્ત્ર કહે છે કે પુત્રયોગ નથી. અદા, આવું અશુભ કેમ બોલો છો તમે? હું નહોતો બોલતો, મને બોલવા મજબૂર કરાયો છે. પ્રધાનજી, ગોરદાને દોષ ન દો. કર્મે લખાયેલ હોય એને મિથ્યા કોણ કરી શકે? ઠાકોર, આશા અમરશે. આપને ઘેર પુત્ર જ અવતરશે. દેવડા ઠાકોરને શાંતાના નમન સ્વીકાર હો. અરે શાંતા, શું સમાચાર લાવી? વધામણી લઈને આવીશું ઠાકોર. જલ્દી કે, તને સોનેથી મઢી દઈશ. ઠાકોર, આપને ત્યાં લક્ષ્મીજી પધાર્યા છે. દીકરી બાએ જન્મ લીધો છે. હશે કર્મની કઠણાઈ, બીજું શું? ઠાકોર, ભલે ને દીકરી બા પધાર્યા, વાંજ્યા મેણા તો ભાંગ્યા ને. પ્રધાનજી, દીકરીને અમસ્તુ સાપનું ભારું કીધું હશે. ઠાકોર, દીકરી તો લાડ ખજાનો કહેવાય. હા ઠાકોર, દીકરી તો વાલનો ધર્યો. બસ, હમણાં સુધી બકવાસ કરતા હતા કે દીકરો થશે દીકરો થશે, ને હવે મૈંડા દીકરીના વખાણ કરવા? જાઓ, ગોરદા સિવાય બધા જતા રહો, મારે કોઈની જરૂર નથી. જાઓ. ઠાકોર, હામ રાખો, પુત્ર કે પુત્રી એ કુદરતના હાથમાં છે. ઠકરાણા હેમ કેમ છે એ માલિકની મહેર ન કહેવાય. હદા, બધું એ સાચું, પણ મારા શમણા ભાંગીને ભૂક્કો થઈ ગયા. તમારી વાણી હાચી પડી. આજ દિવસ સુધી ક્યારેય મારા શાસ્ત્રો ખોટા ઠર્યા છે? હદા, એટલે જ તો તમારો પૈડો બોલ આંખ માથે ચડાવું છું. હવે કહો અદા, આંગણે પધારેલ દીકરીબાનું ભવિષ્ય ફળ શું છે? ઠાકોર, મેં હંમેશા રાજ્યનું અને આપનું હિત વિચાર્યું છે. બાપુ, મેં બધું જ જોઈ રાખ્યું છે, એટલે જ હું મૂંગો થઈ ગયો હતો. અદા, હું તમારા એક એક શબ્દને અનુસરીશ. બેધડક કહો શું છે દીકરીનું રાશિફળ. આપ સત્યવાદી છો, જૂઠું તો નહીં જ બોલો. ઠાકોર, દીકરીનો જન્મ વિપરીત કાળમાં થયો છે. એનું મોઢું જોઈ અપશુકન થશે, માઠા સમાચાર મળશે, યુદ્ધની સંભાવના વધી જશે, વિઘ્નોની હાર મારા સર્જાશે, મૂળનો નાશ કરશે. બસ બસ સદા, બસ નથી સંભળાતું. આ ક્યાં પાપની સજા છે? અદા, અદા, આનાથી છૂટવાનો કોઈ માર્ગ બતાવો. અદા ઠાકોર, અમુક સમય દીકરી પર ભારી છે. એ સમય પસાર થઈ જતા દીકરીનો જય જયકાર થશે, એના નામના ડંકા વાગશે. તો આ ભારે સમય પસાર કરવા શું કરવું? દીકરીના ગળે દેવડા ઠાકોરની દીકરી લખેલ માદણીઓ પહેરાવી દૂર વનવગડામાં મૂકી આવો, તો કદાચ ઈશ્વર કોઈ રસ્તો કાઢે. ભલે અદા, એમ જ થશે.
આજ રાતના અંધારામાં તમે સૂચવેલ કાર્યને પરિપૂર્ણ કરાવીશ. અદા, તમે જઈ શકો છો. જય હો બાપજી, આપનો જય હો. ઠકરાણા, કેમ છે તબિયત? સારું છે. જુઓ, દીકરીનું મોઢું જુઓ. રેવા દો, એનું મોઢું મને નહીં દેખાડતા. ઠાકોર, માફ કરજો, હું તમને પુત્ર ના આપી શકી. ઠકરાણા, એમાં તમારો શું દોષ? ઠાકોર, ગમે તેમ તો આ કાળજાનો કટકો છે, એને જોશો એ નહીં. જાણું છું, બાપ છું, જોયા વગર નહીં રહી શકું. પણ ગોરદાએ ભવિષ્યવાણી બાકી છે કે મને શાંતાએ બધી વાત કહી. પણ ઠાકોર, હું બા છું, આ કુમળા ફૂલને વનવગરે કેમ મોકલી દઉં? હૃદય પર પથ્થર મૂકી રાજની ભલાઈ વિચારો. અરે, પણ આ રૂપરૂપના અંબાલ સમી નજર લાગી જાય એવી મારી રાજકુમારીને મારાથી અળગી કેમ કરું? ઠકરાણા, નિર્ણય તમારો. જો તમે નહીં માનો તો હું વૈરાગ્ય લઈ સમાધિ લઈશ. બોલો, પતિ જોઈએ કે દીકરી? હે ભગવાન, આ તે કેવી પરીક્ષા! એક તરફ સેતીનું સિંદૂર અને બીજી તરફ કાળજા કેરો કટકો. હે નાથ, હું બા છું, બા. આને આંગળી વાગે છે તો લોહીના ટશિયા ફૂટે છે, એને વગડાના ધારદાર કાંટા વાગશે તો આ કુમળું ફૂલ ચીબળાઈ જશે. લાવો, લાવો કહું છું. સમોવિતે એ પહેલા એને સીમાડા બહાર મૂકી આવવી જરૂરી છે. લાવો, લાવો ઠકરાણા, લાવો, લાવો. નહીં નહીં ઠાકોર, આપ કરશો તો ક્યાં ભાવે આપણે છૂટશું? ઈશ્વર પણ આપણને માફ નહીં કરે. સૈનિકો, હુકમ અંડાતા. લ્યો આ દીકરી તમારે હવાલે, અને લ્યો આ માદળિયું એના ગળે પહેરાવી દેજો. ગામના સીમાડા બહાર દૂર કોઈ સુરક્ષિત જગ્યાએ સુવાડી જતા રહેજો. તમને જે ધન આપ્યું છે એ લઈ સદા વિજે ક્યાંક વસજો. આ વિસ્તારમાં ફરી દેખાયા તો માથું ઉતારી લઈશ. જેવો હુકમ માય બાપ, રજા આપો. જાઓ, જલ્દી જાઓ. જી. એ સાથી, જો સામે જે દીવડા ટમટમે છે ને, એ મઝેવડી ગામ છે. ખબર છે, આ મઝેવડી ગામની સીમ છે. આ દીકરી બાને ન્યાં જ મૂકી દઈ, અમારે કોઈ ને કોઈ આ બાજુ આવશે ને તો દીકરીને લઈ જાય. હો મન ડગે નહીં, વાંગી પડે બ્રહ્માંડ જો. ભગત, આપનું જીવન ભલે દોયલું રહ્યું, પણ નાથ, તમે તો સદાય હસતા ગાતા રહ્યો છો. બે આપણે પ્રજાપતિ, માટી હારે આપણો નાતો, આ માટીમાંથી બૈના ને આજ માટીમાં મળી જવાના. કલેજું કપાય છે. સુખ દુઃખ મનમાં ન આણીએ, પ્રભુ રાખે એમ રહીએ. કૌશું, સાંભળો છો? હું આ
કોઈકનું બાળક રડતું હોય ને એમ લાગે છે. હું તમે તે એ આ વન વગડામાં બાળક ક્યાંથી? આખો દી બાળક બાળક કરો છો, તે પછી આવી ભ્રમણાવશ થાય ને? હે મેરું તો ડગે પણ છે ના મનડા ડગે. ભગત ના ના, આ ભ્રમણા નથી હો. નો હાંભળો તો તમને મારા હમશે. હા બાળક રડે તો છે હો, એ પેલી બાજુથી અવાજ આવે છે. હાલો હાલો જઈને જોઈએ. હાલો હે ભગવાન, આ તો જીવતું બાળક. હે રામ, આહુ હરરરર, આ માસૂમ બાળકને આ વગડામાં કોણે નાખી દીધું હશે? કળજુગ ઘોર કળજુગ. બાળક તો ઈશ્વરનું રૂપ કહેવાય, એ ગોઝારા મા બાપના હૈયા ફાટી નહીં પડ્યા હોય. આ તો રૂપ રૂપનો અંબાર છે. દીકરી હોવી જોઈએ હો, હું એને તીડલા. ના ના, એમ અધીરા ન થાવ, ઉભા રહ્યો હું સાથ દઉં. રખે ને એને મૂકનાર આટલામાં હોય. અરે કોઈ આ આજુબાજુમાં છે? એ સે કોઈ આ નોધારાનો આદર? અરે કોઈ હાંભળો છો બાપા, આ જીવતા જીવની દશા બગડતી જાય છે. આ કોનું સંતાન છે બાપા? અરે હે ના, સુઓ તો ખરા, આ કુમળી કાયા માટે લાલ કીડીયું સડે છે. એટલે તો બસાડી રડે છે. હે ભગવાન, સટકા ભરી ભરી આની કાયા લાલ કરી દીધી છે. ખોચ જાય, આ લાલ કીડીયું નહીં તે હો, આ દીકરી જ છે હો. આ તો ભગવાને આપેલ દીકરી બા. દીકરી ખમ્મા ખમ્મા ખમ્મા, મારી દીકરી માને જાજી ખમ્મા. ભગત હાલો હાલો જલ્દી હાલો હાલો, મારા કાળજાના કટકાને ભૂખ લાગી હશે હો. હાલો આ બસાડી આખી રાત ભૂખથી તરફડી હશે, એ જલ્દી હાલો એને હારું દૂધની વ્યવસ્થા કરીએ. લે દીકરી પી લે, તારા ભાગ્યમાં બકરીનું દૂધ છે. ભગત હા, આ દીકરી બાને દૂધ નહીં પડશે તો હેરાન થઈ જાઉં હો. અરે રામજી ઈના રખેવાળ છે, બકરીનું દૂધ હું મારી દીકરી ઝેર પચાવી જાહે. પીઓ પીઓ દીકરી બા પીઓ, ઘટક 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 દૂધ પીઓ. સુવો તો ખરા, આ દીકરીના ગળામાં માદળિયું છે, ઈ હેનું છે? હા આ માદળિયાની માલી પર કંઈક લખેલું છે. એ કોસું શું લખ્યું હોય છે? હવે કાળા અક્ષર કુવાળે મૈરા, પછે કોક આગળ વંશાવશું. ભગત હોય ન હોય પણ આ કોક મોટા કટમની દીકરી છે હો. ભૂલી જાવી હંધુય, હવે આ દીકરી બા હળમત પ્રજાપતિની દીકરી છે. તે હે ભગત, આ સોડીનું નામ હો રાખશે. હા હો, તે આ તમને હું જે ઈ તે લ્યો, દીકરી બાને ઝુલાવ. હા હા લાવો લાવો હાલો. ઓળી જોળી પીપળ પાન ફઈએ પાયળા રાણકના. રાણક, વાહ બહુ સરસ નામ છે, મારી દીકરી રાણક, હળમતનો વિહામો રાણક, હળમતનો આશરો રાણક. હા વાંચ્યા મેળ પાંગના રાણક, મારી દીકાડણી રાણક, મારા આંસુ નીલુચના રાણક. આ તમને બૈરાવને આહુળા તો આંખે તોરણની જેમ લટકતા જ હોય, દુઃખમાં આહુ ને સુખમાં આહુ. હાચું કહું દીકરી હૈરે, તમે હાવ બાળક જેવા થઈ ગયા. ઘણા વર્ષે તમને આટલા ખુશ જોઈ મારું હૈયું ભરાય આવ્યું હો. અને આમ રાણક મોટા ઘરને બદલે માટીના ઘરની રોનક થઈ ગઈ.
બકરીનું દૂધ, છાશ, રોટલો અને ડુંગળી ખાઈને રાણક હવે મોટી થવા માંડી. રાણકના ગળામાં જે માદળ્યું હતું ને એ હડમતે કોઈક આગળ વંચાયું અને એમાં લખેલ હતું, દેવડા ઠાકોરની દીકરી. હડમત વિચારતો, કોણ હશે ઠાકોર કે જેણે દીકરી બાને વન વગડે રજળતા આપી લીધી હતી? અને આજ આટલા વર્ષ પછી હડમત અને એની ઘરવાળી ગઈ ગુજરી ભૂલી જઈને રાણકને પોતાની હગી દીકરી માનતા થઈ ગયા. આખા ઘરમાં રાણક દોડા દોડી કરતી, હડમત માટી ખૂંદે તો એ માટી ખૂંદાવતી અને માને ચોખામાંથી કાંકરી વીણાવે રાણક. એના ઝાંઝરીના ઝણકારથી હડમતનું ઘર એને કિલોલતું થઈ ગયું. બા, એ બા, હું તમને ચોખા સાફ કરાવું? હું કરી લઈશ. રાણક, જા તારા બાપાને મદદ કરા. બાપા, બાપા, હું તમને મદદ કરું? દીકરી, રાણક, હું તો જો માટી ખૂંદું છું, તું એમ કર તો તારા ફૂલ જેવા પગ બગડે ને બેટા. મોટી થઈ જા ને, પછી મદદ કરાવજે હો. તે હવે હું મોટી જ છું, મને તો કોઈ કામ કરવા જ નથી દેતું. જાઓ, તમારાથી હું નથી બોલતી. અરે રે રે રે, આ તો દીકરી બા રિહાઈ ગયા. આવ આવ આવ, હાલ હાલ હાલ, મારે હાલ આવતી રે, ખૂંદાવ માટી હાલ. રાણક, પગ તો ધોઈ લે બેટા. બાપુ, ગદીએ ધોઈ લઈશ. અરે હંભાળીને, અરે હામું છો, કોક આઈને ભટકાઈશ. હાવડી મોટી થઈ પણ બાળક જેવી. તમે ચિંતા ન કરો, બહુ હોશિયાર છે મારી દીકરી. દિવસે ન વધે એટલી રાતે વધે છે. મને તો એની બહુ ચિંતા થાય છે હો ભગત. હા, શું કહું, મને ચિંતા થાય છે. એના કદ કાઠીને રૂપ દશમને વખાણે એવા છે, મારી લાડકીને કોકની નજર નો લાગે. એટલે જ કહું છું, હારું ઠેકાણું જોઈ એના હાથ પીળા કરી દઈ હો. ઈ ઠાકોરની દીકરી છે, ઈ આપણે ન ભૂલવું જોઈએ. આપણા કટમ કબીલામાં આપણે એને નથી પરણાવી હો. તો એના હારું રાજકુમાર ક્યાંથી આવશે? આવશે, સાત સમંદર પારથી આવશે, સઘળા વિઘ્નો પાર કરી આવશે, ઘોડા પર સવાર થઈને આવશે. અલી રાણક, તારા તો પગ છે કે આરસના ચોહલા? મણી, તું કપડા ધોવશ કે મારા પગ જોવશ? હા, શું કહો રાણે, તારું આ રૂપ જોઈ રાજા રાજ ને તાજ ચડાવો મને. હવે નખરા રેવા દે રાણક, એમ કરી અમારા મોઢે બહુ વખાણ કરાય, બહુ રૂપે હારા નહી. જાને મણી ચાપલી આલે. ઓય માં, જો તો કેવું પાણી ઉડાડે છે. આલ, હુંય તને પાણી પાણી કરી દઉં. લે લે મણી, બસ બસ મણી, આ બીના કપડે ઘીરે જાઈશ તો ભાવ વળશે. અલી રાણ, જો તો કોઈ રાજા મહારાજા લાગે છે, ઘોડો લઈ આ તરફ આવે છે. પનિહારીઓ, અનુમતિ હોય તો ઘોડાને પાણી પાઉં. બાપુ, રામધણી થઈ તમારે અનુમતિ માંગવાની ન હોય. લાવો, ઘોડાને પાણી પાઈ દો. બોલજી, આથરો ન થા, ગમે તેમ તો આ રૈયત છે. ઘોડાને પાણી પાતા પહેલા કહેવું પડશે, તમે કોણ છો? હું જુનાળાનો ધણી, રાખેંગાર મારું નામ. પધારો પધારો બાપુ, માફ કરજો અમને.
આ નામ ઠામ બીજા કોક પૂછે ને માફી તમે સીના માંગો છો હે? વધુ પડતા ભોળા લાગો છો. મરે મરે બાઈ, હું તો આ રાજા રજવાડો જોઈ ફોફડી મરું. હું તો જાઉં છું. હો લ્યો, હું એ તમારી પાછળ થાઉં છું. હે કૃપાનાથ, જેને દિયો છો એને મબલખ રૂપ દિયો છો. રૂપવતી, તમને જોઈ ભગવાન પોતે વિચારતો હશે કે આ કાચની પૂતળીને કોણે બનાવી. રોકો તમારી નજરોના તીરને, અમને વાગે છે એમ પાલવથી મોઢું સંતાડીએ રૂપ છાના રહેશે. ચંદ્રની આડે વાદળો આવે તેથી ચંદ્રનો તેજ થોડો જ ઝંખવાય. મહારાજ, આપ જુનાણાના મહીપતિ ને હું પ્રજાપતિ કન્યા, આપની હારે વાત કરવાની મારી શું વિસાત? બને જ નહીં. સુમન પણ શરમાય એવું તમારું રૂપ જુઓ. પેલો બમરો ઘુમ 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 કરતો ભરમાય તમારી આજુબાજુ આવવા મથી રહ્યો છે. તમે કોઈ રાજકુટુંબના કુવરી હોવ એવું ભાસે છે. પદમણી, આમ ઘૂંઘટા કાઢી જવાબ દીધા વિના ચાલ્યા જશો? અરે ઉભા રહો કહું છું. એ કહું છું, ઉભા રહ્યો. અરે પણ કાં, કઈ કામ છે? હું કઈ વેવલો છું કે વગર કામે વાહે થાઉં? તે જટ કામ કયો, મારે ચાણ વાસીદા બાકી છે. હો આ વસમાં સાણ વાસીદા ક્યાંથી આવ્યા ભાઈ? પણ જટ વસી મરો ને, મને મોડું થાય છે. હું કઈ સ્વાન છું કે બસો ભારે ઉતાવળા? એ કહું છું, ગળીક બેહો તો ખરા. આ બેઠી લ્યો, હવે બસો. ઓય માં, આ તો આમને આમ તો હું ક્યાંક ધીમે ધીમે કુતરો થઈ જઈશ. એ જોબનિયા, તમે સ્વાન પ્રેમી છો? એટલે કઈ નહીં. હવે તમારું નામ તો કયો? મારું નામ, મારું નામ છે ને, મારું નામ છે ને, પૈસા મોણ નાખ્યા વગર ઝટક્યો ને. કહું છું હવે, મોણી. મણી, તું તો જાણે નાગની ફણી. એ ભલે ભલે, તે તમારું નામ શું છે? ભાઈ ભાઈ, એ તમારા પર ઓળઘોળ થઈ છે. નામ પૂછી મને પાયમાલ કરી નાખો. મારું નામ છે ને, મારું નામ મૂળજી મરદાલ. તે હે મૂળજી ભાઈ, આ મરદાલ એટલે હું? એ મણી, એ મણી, તારાથી મને ભાઈ નો કહેવાય. આમાંથી તને ફાવે ઈ કે, પણ ભાઈ નો કે ભાઈ સાહેબ. એ હારું હારું, હવે સમજાવો આ મળતાલ એટલે હું. જો મોટા મોટા કવિ ને શાયરો હોય ને, એ તખલુસ એટલે કે ઉપનામ રાખે. આ મળદાલ મારું ઉપનામ છે. તી તમે કવિ હોય છો? ઓ, હું રાખેંગાર બાપુના દરબારનો રાજકવિ છું. જો સાંભળ મારી એક રસના, તને જોઈને તાત્કાલિક બનાવી ગરમા ગરમ ભજીયા જેવી. હવે જટ બોલે ને ભાઈ. જો સાંભળ, મારું નામ છે મૂળજી મળદાલ. વગાડું તારા નામની કરતા, જોઈ તમારી મસ્ત મસ્ત ચાલ, થઈ ગયો છે મારા બુરા હાલ. બોલો કરશો ને મને વહાલ? આગળ્યો આવું કરો છો? આને સાન દોપતિયા કહેવાય? અને કે તને મારી કવિતા ગમી કે નહીં? લે, ઈમાં હું એવું બોલતા તો મને આવડે. એ કવિતા કઈ સાણવાસી દાસે કે તને આવડે? બોલું? હા બોલ ને. તો સાંભળો, મારું નામ છે મણી, જાણે કે હીરા કણી. આટલું ઘણું હંફાવી દીધો,
આ તો તમે મને કવિતા ભૂલવી દો એવા છો. તઈ હું જાઉં પાછા ક્યારે આવશો? લે તે હું તો રોજ અહીંયા ગુડાવશું. હી તે હવેથી હું જ ગુડાઈશ. આવજો. એક વાત કહું? ઓ એ તમારી વાતો ને કવિતા દે મને ગઈમાં હો. લ્યો તઈ આવજો. યો ભાઈ ભાઈ મજબૂત મણી આટલા વખાણ કરશો તો રાણક શરમ થી મરી જશે. વાહ, રાણક નામ છે એમને, ભારે મીઠું નામ રાણક. હા, રાથી રાણક ને રાથી રાખેંગા. કેવો જોગાનો જો ઈશ્વરે મેળવ્યા નહીં. પણ રાજાનો શું ભરોસો? એને તો ઘણી રાણીઓ. એવું ન બોલો રાણક, આ ચિત તમારી હારે ચોટ્યું, એમાં બીજાને સ્થાન ન હોય. અરે તમને પટરાણી બનાવીને રાખીશ. આ જુનાળાના ધણી રાખેંગારનો કોલ છે. મહારાજ, હું એક પ્રજાપતિની કન્યા પટરાણી કેમ કરતા થા? રાણક, પ્રીત ના જાત ન જાણે, ભલે જમીન આસમાન એક થઈ જાય, હવે તમારાથી અળગા થવું અસંભવ. મને પણ થાય છે કે ભવ ભવની પ્રીત મળી, છતાં ડર લાગે છે મહારાજ. આ મજબૂત ખભા પર માથું રાખી એક વાર ભણી દે રા, આજથી આ રાણક તારી, તો આ ચમકતી તલવારના સોગન કોઈની મકદૂર નથી કે રાણકને રાથી જુદી કરે. શરમ રોકે છે, તમે જ અમને તમારી સમીપ લઈ લો. આવો રાણક, શરમ પારકાથી હોય, પોતિકાથી નહીં. લાજના ઘૂંઘટ અળગા કરો. મુખ છે કે ચંદ્રમા, બોલો રાણક, તમારું મૌન અમારા કાળજા કોતરે છે. આ ભવ નહીં, ભવે ભવ રાણક તમારી. રાણક? હા મારા રાવ. તારા એક શબ્દ પર કાળજું કાઢી આપી દઉં. કેવું મીઠું બોલે મારા રા. એ બીજી વાર કહેતો ના હો, મોડું થશે તો બા વળશે. હવે રજા આપો. ભલે, રાજના કાર્યમાં ભૂલી તો નહીં જાવ ને? અરે યાદ આવ્યું, તારામાં એવો ખોવાયો કે રાજનું કામ ભૂલી ગયો. કેમ, શું થયું? આપણા રાજના દુશ્મન સિદ્ધરાજ જયસિંહના ગુપ્તચરો આ તરફ આવ્યા છે એ જાણી તેમને પકડવા નીકળ્યો હતો, પણ હું અને લશ્કર વિખૂટા પડી ગયા. ગુપ્તચરો તો ન મળ્યા, પણ ભવો ભવના સાથી મળી ગયા. હું તમારી રાહ જોઈશ. હું જરૂર આવીશ. આવજે રાણક. જય અંબે. જય અંબે. મહારાજા ધીરાજ, ગુજરાતના નાથ, પાટણના ધણી સિદ્ધરાજ જયસિંહ નો જય હો. આવો ગુપ્તચર, શું સમાચાર છે? અન્નદાતા, ઘણી બધી ગુપ્ત વાતો જાણવા મળી છે. સમગ્ર અહેવાલ આમાં બંધ છે જે આપને સુપ્રત કરવા આવ્યા છીએ. સારું, હવે પછીનો પડાવ ક્યાં નાખવો એ અંગેની માહિતી તમને પછીથી મળી જશે.
અત્યારે જઈ શકો છો. જેવી આજ્ઞા મહારાજ. મુંજાલ મહેતા જી, લ્યો આ ગુપ્ત અહેવાલ, એનો અભ્યાસ કરી તેનાથી અમને અવગત કરજો. જેવો હુકમ મહારાજ. દીકરા, ક્યાં સુધી તું આટલા બધા દુશ્મનો સામે ચજુમીશ? તારા પોતાના વિશે તું ક્યારેય નહીં વિચારે? રાજમાતા, આપનો ઈશારો હું સમજુ છું. તો મહારાજ, રાજમાતાની ભાવનાને આપ આદર આપો. હવે એ સંભવ નથી. શા માટે સંભવ નથી? હજુ તું એટલો મોટો નથી થઈ ગયો કે લગ્ન ન કરી શકે. પણ તમે ક્યાં નથી જાણતા કે સ્ત્રી સુખ મારા ભાગ્યમાં નથી. મહારાજ, એ માન્યતા બરાબર નથી. જો એ વિચારીને પટરાણી લાવવામાં આવે તો ગૃહસ્થી સફળ પણ થાય. પણ આ ઉંમરે હવે મને ગૃહસ્થીની જરૂર પણ નથી લાગતી. સિદ્ધરાજ, તને જરૂર ન લાગતી હોય પણ અમને એની તાતી જરૂર લાગે છે. ગુજરાતનો નાથ ની સંતાન હોય એ કદાપી અમને મંજૂર નથી. રાજમાતા! મહારાજ, ગુજરાતને જરૂર છે એના વારસ. વાહ વાહ મુંજાલ મહેતા, વાહ! આ દેશળમાં તમને ક્યાંય વારસ નથી દેખાતો કે કાકાને તમે પરણવા ઉશ્કેરો છો? દેશળ, મંજૂરી વગર તું આ ખંડમાં કેમ આવ્યો? મારે સિદ્ધરાજ કાકા સાથે અગત્યની મસલત કરવી હતી. તેમાં મદિરા પીને આવવાની શી જરૂર? મુંજાલ મહેતા, પ્રવૃત્તિ વગરની નિવૃત્તિ ભોગવું છું. અત્યારે નહીં પીઉં તો ક્યારે? તમારા જેવડો થઈશ ત્યારે પીશ. હે રાજમાતા, અમે આપની વાત પર વિચાર કરીશું. અત્યારે દેશળને જે વાત કહેવી છે એ કહેવા દો. રાજમાતા, પ્રયાણ કરીશું. ચાલો. બોલ દેશળ, શું મસલત કરવાની હતી? કાકા, બહુ જ કોટીની મદિરા આવી છે, સાથે લેતો આવ્યો છું. દેશળ, તું ક્યારેય નહીં સુધરે. કાકા, મને આ મુંજાલ મહેતાના આટા પાટા મૂંઝવી દે છે. દેશ નથી સૂજતી એટલે પછી મદિરાનો સહારો લેવો પડે છે. દેશળ કેમ ભૂલે છે, મુંજાલ મહેતાની વિચક્ષણ બુદ્ધિ અને મારી તાકાત સાથે મળી ત્યારે જ આટલી બધી જીત મળી છે. મુંજાલ મહેતા વગર મારાથી કશું શક્ય ન બને. મારી પાસે સમય નથી, જે કહેવું હોય એ જલ્દીથી કહે. કાકા, રાજના બારોટને મુંજાલ મહેતાએ તમારા માટે કન્યા શોધવા મોકલ્યા છે. એ કોઈ રૂપાળી કન્યા શોધી લાવશે ને તમારા ગળે બાંધશે. ઓ, એટલે બારોટ આજકાલ દેખાતા નથી. હા કાકા, તમે સાવધ રહેજો. ફિકર ન કર દેશળ, હું પાટણનો ધણી સિદ્ધરાજ જયસિંહ, એમ કોઈના છટકામાં ન આવું. જોઉં છું બારોટ ક્યાંથી શોધી લાવે છે કન્યા. કરમ છોડે નહીં કોઈને, અને ધરમ ધરમ જાય રે લાય, એ પણ લેખ વિધાતા લખે. એ પછી ક્યાંથી મીઠા જાય, પછી ક્યાંથી મીઠા જાય. થાકી ગયો. અરે દીકરીઓ, આ દેવી પુત્રને કોઈ પાણી પાશો? લ્યો પારો, હું તમને પાણી પાવ. જીવથી રે દીકરી. બસ 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 દીકરી, ભારે મીઠું પાણી છે. દીકરી, તારું નામ શું છે? રાણક. વાહ રાણક, વાહ વિધાતા વાહ. આ દીકરીને તે નિરાંતે ઘડી છે. આ તો જાણે રાજકુમારી, આ તો પાટણની પટરાણી બનવા લાયક છે. બાપા, શું વિચારો છો? કાંઈ નહીં બેટા, એ તો આ રોંડો થવા આવ્યો છે ને, તો રાતવાસો ક્યાં કરવો એ વસારતો હતો. ગામમાં કોઈ ભગતનું ઘર છે? છે ને,
મારા બાપાનું નામ હળવદ પ્રજાપતિ, એમને સૌ ભગત જ કહે છે. તી હાલો અમારે ખેર, બાપુ બહુ રાજી થાય. પ્રજાપતિ છો? હા, કેમ અભડાઈ જશો? અરે પ્રજાપતિ તો ધારે એવા ઘાટ ઘડનાર જાત, એનાથી અભડાવવાનું હોય? હાલ હવે તો તારા બાપાને મળીને જ જઈશ. બાપુ, એ બાપુ દેવી પુત્ર છે, પાટણ થી પધાર્યા છે. આવો આવો, બારોટ આવો, પધારો. દહેન ભાગ દહેન ઘડી કે આ ગરીબનું આંગણું પગલા કરી પાવન કર્યું બાપા. હળમદ પ્રજાપતિ, હા, ભાગ્યશાળી તો તમે છો, કેમ કે પ્રભુએ રાણક જેવી રૂપવતી ને ગુણવતી દીકરી તમારે ઘેર આપી. હા દેવી પુત્ર, હમ ગરડાની લાઠી છે. હળમદ, હું બારોટ, મારી ગલધી નજર ચૂકે નહીં. હાચું કેજો, હાચું કેજો બાપ, આ રાણક તમારી જ દીકરી છે. કેમ બારોટ, અચાનક આવો સવાલ કેમ કર્યો? હાડી હત્તર વાર, રાણક અમારી જ દીકરી છે. હશે, લેખન હારીના લેખ કોણ બદલી શકે? કાદવમાં જ કમળ ખીલે, જીવનમાં પહેલી વાર ખોટો પડ્યો. મને આ દીકરી રાજકુટુંબની હોય એવું લાગ્યું. લ્યો તઈ રજા આપો. બાપુ, હું આવ્યા અને હું ભાઈગા, એ જમીને જાજો. હળમદ, હું તો રાણકને રાજકુટુંબની સમજી પાટણ પતિ સિદ્ધરાજ જયસિંહ સોલંકીનું માગું નાખવા આવ્યો તો. એ તો બેહો બેહો બારોટ, બેહો, મારે છે ને તમને સાચી હકીકત કેવી જ પડશે. બાપુ, આ રાણક અમારી દીકરી નથી, અમને વનવગડામાંથી જડી છે. તો વાસ્તવમાં એ કોનું સંતાન છે? એની કઈ ભાળ મેળવી? એના ગળામાં માદળિયું છે, એમાં લખેલું છે દેવળા ઠાકોરની દીકરી. જય સોમનાથ. કેમ ભગત, આ દેવી પુત્રની પારખું નજરને માનો છો? પણ બાપજી, એ અમારી આંખોનું અજવાળું છે હો. હળમદ, હું પાટણ રાજનો દેવી પુત્ર, અમારા મહારાજ સિદ્ધરાજ જયસિંહ સોલંકીનું માગું નાખું છું. જો તમે હા કહો તો રાણક પાટણની પટરાણી બનશે. બોલો, છે મંજૂર? મંજૂર બાપજી, મંજૂર. ગુજરાતના ધણીનું માગું નકારનાર હું કોણ? મારી રાણક રાજકુંવરી જ છે, એ રાજકટમમાં શોભે. રાણકની માં, જાઓ તમે ગોલ્ડ લઈ આવો. હા, હું લેતી આવું. વાહ હળમદ વાહ, જિંદગી જીવી ગયો બાપ. હવે તૈયારીમાં જ રહેજો, અમે સિદ્ધરાજ મહારાજનું ખાંડું લઈને વાજતે ગાજતે આવી પહોંચશું. લ્યો આ સકનનું નાળીએ. ધૈન ભાગ. બાપુ, એ શુભ ઘડીની હું સાતક નજરે રાહ જોઈશ. ખમ્મા બારોટ, તમને ઘણી ખમ્મા. અમારે આંગણે અતિથિ નહીં, ભગવાન બનીને આવ્યા છો. લ્યો ગોળ, મીઠું મોઢું કરો બારોટ. લ્યો. વધાય હળમદ, વધાય. રાણકની હગાઈના તમને વધામણા બાપ. દેવી પુત્ર, તમને પણ વધાય. સિદ્ધરાજ જયસિંહને અમારા નમન કેજો. ભલે તઈ, રજા આપો. ઉતાવળે પહોંચી રાજમાતાને આ શુભ સમાચાર આપો. જય સોમનાથ. જય સોમનાથ. રાણકની માં, હા, મને તો જાણે સપનું હોય એમ લાગે છે. કેવી ભાગ્યવાન છે મારી દીકરી, અભાગણી છે તમારી આ દીકરી. રાણક, એવું અશુભ ન બોલ દીકરી. સાંભળ્યું, તું પાટણની પટરાણી બનીશ? સાંભળ્યું, એટલે તો જાણે જીવન વયું ગયું ને લાશ બની ગઈ. અરે રે દીકરી, આ તો ખુશીનો અવસર, મારી વરહોની માનતા ફળી. બાપુ, હું એ જુલમી રાજાને પરણી શકું તેમ નથી. રાણક, સિદ્ધરાજ તો ગુજરાતનો નાથ, એને નાથ બનાવવાની ના પાડશ? પણ બાપુ, મારી ભાવો ભાવની પ્રીતનું શું? રાણક, હા તો શું બોલસ દીકરી? હા માં, મારા મનનો માણીગર તો જુનાળાનો ધણી. રાખેંગા? હા, રાખેંગાને ને સિદ્ધરાજને તો બાપે માર્યા વેર છે. હા રાણક, ઈ કેમ સંભવ થાય? બાપુ,
અમે સાથે જીવવા મુવાને કોણ લીધા છે? દીકરી, એ રાજાના કાઈ બરોહા નહીં. બા બા, એવું કઈ થશે તો હું જીવ દઈ દઈશ. અરે અરે, પણ મારી જીવનની કઈ કિંમત હોય કે નહીં? સિદ્ધરાજ આ જાણે તો આપણને ત્રણેયને જીવતા જમીનમાં દાટી દે. બાપુ બાપુ, તો હું શું કરું? તમે જ કહો. હે માણિકર મોરલા, તું ગહેકવાનું બંધ કર. મારું મન રાવ વિના ઉદાસ છે. જા જા, જઈને તું મારા રાવને લઈ આવ. હે મા અંબા, ખેણ મોકલ્યું છે પણ મારા ચિતડાનો ચોર આવ્યો નહીં. હું તો એને દીઠા પછી પણ વાર નથી ભૂલી. શ્વાસે શ્વાસે, રોમે રોમમાં એને અનુભવું છું. હે મા અંબા, તમે સહાય કરજો. જય અંબે, જય અંબે, જય અંબે. રાણક, 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 જો હું આવી ગયો. તે દલથી યાદ કર્યો ને હું હાજર. હા રા, આપણી પ્રીત અમર છે, છતાં છતાં ડર કેમ લાગે છે? રાણક, પ્રીત તો ખાંડાની ધાર, એના પર હૈયા સાબૂત રાખી હાલવાનું. રાણક, તારી ચમકતી આંખો આજે નિસ્તેજ કેમ ભાસે છે? એમાં નિરખો મારા રાહ, આવતા દિન આયંદાણ વર્તાશે. મને તો આ સમંદર જેવી આંખોમાં નેહ નીતરતા દેખાય છે. રાહ, એ સપનાની દુનિયામાંથી બહાર આવો. હું તમને કેમ કરતા કહું કે રાણક, મારી દેવડી, તારી આંખેથી ટપકતા અણમોલ મોતીના મોલ તું જાણસ? રા, મારા બાપુએ પાટણના સિદ્ધરાજ જયસિંહ સોલંકી સાથે મારા લગ્ન બાંધી દીધા છે આજ. રાણક! હા રા, મારા બાપુ વચન આપી બેઠા છે. થોડા દિવસમાં સિદ્ધરાજે મોકલેલ જાન ખાંડુ લઈ મને પરણવા આવશે. સોગંદ છે મને મારા કોળના. ખાંડુ પરણવા આવશે તો એ સિદ્ધરાજનું નાક કાપી એના હાથમાં આપીશ. રા, સાપની ફેણ ઉપરનો મણી, વાઘની મૂછના વાળ અને જેવી મધમાખી સાથે મધ લેવા જતા જે પરિણામ આવે એની કલ્પના માત્ર ધ્રુજાવી દે. પરવા નથી, સિદ્ધરાજની તાકાતને મેં માપી જોઈ છે. મારી સાથે છે માતા પિતાના આશીર્વાદ ને રાણકનું પ્રેમ બળ. દેવડી, હવે તો તારા સંગાથે જીવીશ ને તારા સંગાથે જ મરીશ. તમને જાજી ખંભા મારા રા, પણ ટાણું સાચવી લેજો, હું કાગ ડોળે તમારી રાહ જોઈશ. વિશ્વાસ રાખજે રાણક, જો આ સામે ઉગેલ ગઢ ગિરનારના સોગંદ ખાઈને કહું છું, વરરાજાના વેશે આવીશ અને તને અંધાયની વચ્ચે ફેરા ફરી લઈ જઈશ. આ મારો કોલ છે. હે ગરવા ગિરનાર, તું ભવે ભવનો સાક્ષી છો. આજ રા ને રાણકની પ્રીતનો સાક્ષી થઈ આશીર્વાદ આપ. મારા રા, આ એક ભવ નહીં, ભવો ભવ રાણક તો તારી જ. એ માસી, એ માસી. માસી તારી બા. અલ્યા, હું જુવાન જોત તને માસી જેવડી લાગું છું? ભૂલ થઈ ગઈ બા, એટલે કે માફ કરજો દીકરી બા. ડાયના, જે પૂછવું હોય ઝટ પૂછ ને. પૂછું છું ને ભાઈ સાહેબ. મણીનું કામ છે. હું ઓળખું છું તને. એમ ને મણીની માએ તને ઓળખી ગઈ છે. એની માં એને ઘરની બહાર નીકળવા નથી દેતી, એટલે એ બસાડી માંદી થઈ ગઈ છે. ઓહો, તો મારે વૈદ્યરાજ બની ઓહળી લઈને જવું જોઈએ. ભલે ભલે, આવજો કાકી. મણી, તને પેટમાં દુખતું હોય તો હાલ
દવા લઈ આવીએ. માં તું ખોટી ખોટી શંકા કરે, મારે બહાર નીકળવું જ નથી. ખોટી ખોટી શંકા નહીં, આ હંદાઈ કે છે કે તું ઓલા મરદાલ ની આઈરે સંગ પત્યા કરે. સા કાળી મુસલે એ ધોળી મુસલે હિમાલયમાં વસતા વૈદરાજ ના અષ્ટરનાથ ની દવા લઈ લ્યો. એ વૈદરાજ હો પધારો પધારો, આ અમારી દીકરીના પેટમાં દુખે છે, લે ઇને તપાસીને દવા આપો. અવશ્ય લાવો, નાળ દેખાડો તમારી. નાશકરનાથ, મારા પેટમાં નહીં, મણીના પેટમાં દુખે છે. ઈ બિસારી ક્યાંક મરી જાહે. મુંજાવ નહીં, હું દવા નહીં આપું ત્યાં સુધી કોઈ નહીં મરે. શું ઉંમર છે આની? ઉંમર તો આમ તો મોટી છે, તમારાથી તો નાની જઈશે ને. અરે મારી તો દીકરી છે. આ તો નાની જોઈને સારું. આહુ પેટ દબાવીને કેમ હસો છો હે નાશકરનાથ? પેટે નો દબાવું છું ને ગલગલી અમને થાય છે. વારું ઘરમાં દેશી ઘી છે? ગાયનું છે. ગાયનું હોય કે બળદનું, ઘી હોવું જોઈએ. જાવ લેતા આવો. મણી? એ મણી લાવ, હું દઉં તને ખણી. જો આવ્યો તારો ધણી. હે? અરે તું કેટલી રાહ જોડાવી, પણ મુડા મારી માને ખબર પડશે તો તારો ઢીંઢો વાગી નાખશે. એ ઈ તો બળદનું ઘી લેવા ગઈ છે. એ મુડિયા, મેં તારી કવિતા મારી માને સંભળાવી. એમને તો કે આવી ભંગારના પેટની કવિતા લખન રાજકવિ નો હોય. કે આવી કવિતા તો હું એ લખી દઉં. હવે જેની માએ હવાસર ઉઠ ખાધી હોય ને, ઈ આવી કવિતા લખી હકે. ના ના હો, એને લખી છે. એમ મને યાદ છે, સાંભળવી? હા સાંભળ. મૂળજી મરદાલ, તું હડેલ કેળાની છાલ, ઓય માં તારા બેહી ગયેલા ગાલ, તારી ફાતડા જેવી ચાલ, હાય હાય તારા મોઢેથી પડે લાળ, તારી ખેંચી લઉં ખાલ, તારા માથે નઈ રે વાળ, તને થાહે મોટી ટાળ. બસ 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 બસ, આગળ નહીં આગળ નહીં, આવવા દે એને, એની નાની યાદ કરાવી દઉં. અરે મણી, તને હારું થઈ ગયું? હા વાહ વાહ વૈદરાજ નાશકરના, વાહ વાહ, તમારી દવા તો શીરો. તઈ બોલો માય, બીજી કોઈ સેવા? હા મારી ગાય પણ બીમાર છે. દેખાડો ના. અરે હું નાય, મારી ગાય બીમાર છે. ગાય મારો હાથ કા તપાસો. તો કોનો તપાસું, ગાય તમારી બીમાર છે કે બીજા કોઈની? ઓહો હો હો, આ ગાયની હાલત તો બહુ ચિંતાજનક છે. જલ્દી થી એને સારો ખવડાવો, નહીતર મૈરા વિના નહીં માને. ગાય ક્યાં છે? અટાણે નથી તો ગાયનું ચિત્ર છે? ના, ઈ બીમાર છે, કાઈ નથ ખાતી. ઠીક ઠીક, તો ઈને એનું જ દૂધ પીવડાવો. પણ ઈ તો બહુ કી ગઈ છે, દૂધ નથ દેતી. એમ જુઓ, તમારી આ દીકરીને ઝટ પરણાવી દેજો, નહીતર ઈ બહુ કી જાહે. વૈદરાજ માય, એના હારું જીવતો ને એના હારું મરતો એક ભળફાદર છે. તમારા મોઢામાં ઘી હાકર કોણ છે? મૂળજી મરદાલ એનું નામ છે. જૂનાગઢ એનું ધામ, રાજાના ઘોડા નવડાવવા એનું કામ. ના રે ના, એવા મરદાલ ને દીકરી નહીં દવો. બોલો, તમારી સેવાના બદલામાં હું આપું? તમારી દીકરી? હે? એટલે કે તમારી દીકરીના હાથ જલ્દીથી પીળા કરી દો, એ જ મારી દક્ષિણા. આવજે મણી, રાણક ભેડી તું હાલી આવજે. જય અંબે. જય અંબે. હાય હાય, આ મુઓ કોઈ જાણ ભેદું તો નહોતો ને? બારોટ, તમારી મત મારી ગઈ છે. હળમત પ્રજાપતિની દીકરીને હું પરણું? દીકરા, પહેલા પૂરી વાત સાંભળ. રાજમાતા, આ શાખ નો સવાલ છે, રાજ અને તાજ નો સવાલ છે. મહારાજ, બારોટની અનુભવી આંખો પર વિશ્વાસ રાખો. ખમ્મા મારા પાટણના ધણીને, ખમ્મા મારા અન્નદાતાને. અરે મોળા વિહામાં હળમત પ્રજાપતિએ તો રાણકને માત્ર ઉછેરી છે,
બાકી એ દેવડા ઠાકોરની દીકરી છે. ઓ તો રાજકન્યા છે. છતાં મેં જેને જોઈ નથી એને જીવન સંગીની કેમ કરતા બનાવું? દીકરા, તમારા વાંજિયા મેણા અમારાથી નથી જીરવાતા. મહારાજ, ગામમાં માણસો સવારે વાંજિયાનું મોઢું નથી જોતા. જો રાજા જ અપુત્ર હોય તો પ્રજા બાપડી શું કરે, કોને કહે? ઠીક છે, પણ જોયા વગર હું પરણવાની હા નહીં પાડું. ખમ્મા બાપ, તુને ઘણી ખમ્મા. મૂડી આય તુને ક્રોડ વરહ નો કરે. હાલો મૂડી ભેરા, છુપાવે હે જાય તમે જાતે કહેશો. ચંદ્ર સ્વયં રાણક સ્વરૂપે ધરતી પર ઉતર્યો છે. એમ ભલે, હું તમારી સાથે આવીશ. વટ ગુંડા મુંજાલ મહેતા, અંતે તારીને રાજમાતાની જીત થશે. સિદ્ધરાજ પરણશે, તેને પુત્ર અવતરશે, પાટણનો વારસ મળી જશે. મારી વર્ષોની ખેવના કે સિદ્ધરાજ મારો કાકો વાંજિયો મરે ને હું પાટણપતિ થાઉં, પણ મારી આશા પર તમે પાણી ફેરવ્યું છે. પણ હું કોઈને મેલવાનો નથી. મારા જીવનની એક જ નેમ છે, કોઈ પણ ભોગે ગાદીપતિ થઈ રાજા બનું. મુંજાલ મહેતા, મીનળ દેવી, સિદ્ધરાજ જયસિંહ, હું તમારા રાજને ઠોકર મારું છું. હું મારા મામા રાખેંગાર પાસે જાઉં છું, તેની સાથે મળી તમારા ઈરાદાઓની ઠાઠડી કાઢીશ. પાટણનું પતન અને જૂનાગઢમાં ઉડશે રંગ અને ગુલાલ.
મહારાજ, જોઈને કુદરતની કરામત, રાણક જાણે વાદળ વિંધીને ઝબૂકતી વીજળી. બારોટ, તમારી પરખને દાદ દઉં છું. આ સોન વણી કંચન કાયા, જોગીઓના તપ તૂટી જાય એવું એનું જોબન. આ જોબનવંતી નાર એના જાંજર પાટણના રાજમહેલમાં જણકાવે એવું તત્કાળ આયોજન કરો બારોટ. જાંજરના જણકાર નહીં, તલવારોના તણખા જરશે સિદ્ધરાજ. તલવારની વાતો સુરવીને મોઢે શોભે, તારા જેવા કાયરના મોઢે નહીં ખેંગાર. ખેંગાર નહીં, રાખેંગાર બોલ. સિદ્ધરાજ જયસિંહ, માતાના પલ્લુને મુંજાલ મહેતાની બુદ્ધિ વગર પાંદડુએ ન હલાવી શકનાર સિદ્ધરાજ, તારા મોઢે સુરતાની ને તલવારોની વાતું શોભતી નથી. તો આવી જા, તારા કાંડાનું કૌવત માપી લો. અરે આ કાંડામાં એટલું કૌવત છે કે 5-7 સિદ્ધરાજ ઓછા પડે. આવી જા. થોભી જાઓ, થોભી જાઓ રાજન. આણ છે તમને ભોળાનાથની, દુહાઈ છે તમને દાદા સોમનાથની. જો એક બીજા પર વાર કરો તો રા મહેમાન પર વાર કરશો. દેવી પુત્ર, તમારી આમાન્ય રાખી આજે આને જીવતો જવા દઉં છું. ફરી આ પંથકમાં પગ મૂકશે તો એની લાશ પાછી જશે. અરે સા, આવીશ, પાછો આવીશ. લાવ લશ્કર સાથે આવીશ ને તારું કમાન્ડ ઉતારી મારી વિજય પતાકા લહેરાવીશ. અરે જા, આઈ તે કરી લેજે. ચુનાડાના ધણી મહારાજા ધીરાજ, રા ખેંગારનો જય હો. અરે ભાણેજ, પધારો પધારો. કેટલા વર્ષે મામાને યાદ કર્યો. મામા, મને માફ કરો. અરે નહીં 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 ભાણેજ બા, સૌ બ્રાહ્મણ બરાબર એક ભાણેજ. અમારા બીજા ભાણેજ વિશળભા ના આવ્યા? મામા, હા, વિશળને સિદ્ધરાજ કાકાએ કોઈ ગુપ્ત કાર્ય હેતુ કઈ કેટલાય સમયથી કોણ જાણે કઈ બાજુ મોકલ્યા છે. મેં અનેક વખત પૂછ્યું પણ મગનું નામ મરી નથી પાડતા. તે એની ભાળે મેળવી લેશું. અચાનક પધારવાનું કોઈ ખાસ પ્રયોજન? મામા, સિદ્ધરાજ જયસિંહનું ખાંડું રાણકબાને પરણવા આવી રહ્યું છે. મેં કાકાને કહ્યું આ હળાહળ અન્યાય છે. જૂનાગઢ પંથકની કન્યા પાટણની પટરાણી બને તો મારા મામાનું અપમાન થાય. ફકર ન કરો દેસળભા, જ્યાં સુધી એમણે રાખેંગારની શમશેરનો સ્વાદ નથી ચાખ્યો ત્યાં સુધી ભલે ઉધામા કરતા. મામાજી, ખૂબ મથામણ કરી અંતે અસત્યનો સાથ છોડી સત્યને સાથ આપવા આવી ગયો છું. હવે જૂનાગઢ કાજે જીવીશ ને જૂનાગઢ કાજે મરીશ. દેસળભા, સખણા રહેશો તો રાજ કરશો, નહીતર અંદાતા વિશ્વાસ નહીં તો. ભલે, નાય ધોઈ પરવારી મને મળો, તમારા સંલગ્ન કાર્ય તમને સોંપવામાં આવશે. જય અંબે. જય અંબે. સિદ્ધરાજ, મોકલ હવે તારો ખાંડો. દીકરી રાણક, બહાર તારી રાહ જોવાય છે, ઉતાવળ રાખજે બેટા. હા બાપુ. દીકરી, રાણકને જલ્દી બહાર લાવજો. હો રાણક, લે તની મેસનું ટપકું કરી દો, કોઈની નજર ન લાગે. અલી રાણક, આવા શુભ દિવસે કોઈ ઉદાસ હોય, હસતો કરી. સખીઓ, મારે એકાંતમાં માતાજીને આરાધવા છે, તમે જાન જોવા જાઓ. ભલે, પણ અમે તરત લેવા આવીશું. હો, હા, જટ જાઓ. હે જોગ માયા, હે માતાજી, તમારાથી તો કાંઈ છૂપું નથી. માં માં માં, મારો રાહ હજુ કેમ ન આવ્યો? આ શરણાઈઓનો સુર સાંભળી મારા ગળે ડૂમો ભરાય છે. માં, મારે આવો જગદંબા જોગડી. માં, જો આવીશ કટોરો એક જ ઘૂંટણે ઘટ ઘટ આવી જઈશ,
પણ જગ મેણા મારશે કે સતની લાજ રાખવા માતાજી ના આવ્યા. ભલે માં, જેવી તમારી મરજી. ખેંગા, હવે આવતે ભાવ મળશું. જય અંબે. રાણા, ઝેર તું સાને પીએ, ઝેર તો આપણા દુશ્મનોને કરીશું. ખેંગા, મારા રાખેંગા, એક ક્ષણનો વિલંબ થાત તો તારી રાણક હતી ન હતી થઈ જાય. લે હાલ, સિદ્ધરાજનો ખાંડો ભલે રાહ જોતું. રામ, આપણે પાછલે બારણીથી નથી જવું હો. અરે તો તો મારું કોળ લાજે. હાલ રાણક, તને લઈ જાઉં. બધા જોતા રહી જાય એમ હંધાઈની વચ્ચેથી લઈ જાઉં. જાને આવો. રાણક દેવીને રાખેંગારનો ભવો ભવનો સાથ છે. અતૂટ નાતાને તોડવાનો પ્રયાસ કરનાર સિદ્ધરાજ જયસિંહના મોઢા પર એનું આ ખાંડું મારજો. રાખેંગાર, હું સિદ્ધરાજ મહારાજને મોઢું સી રીતે બતાવીશ. એના ક્રોધનો દાવાનળ હંધાઈને બાળીને ભસ્મીભૂત કરી દેશે. બારોટ, મેં મારા બાપ રા નવઘણને દીધેલ કોલ પૂરો કરું છું. આટલા ડાયરા વચ્ચે સિદ્ધરાજનું નાક કાપી એના મોઢા પર મારું છું. કેજો રા આવ્યો, વરરાજા વેશે આવ્યો. અમે જોતા રહી ગયા ને રાણકને બધાની વચ્ચે પરણીને લઈ ગયો. ગોરદા બોલો શ્લોક. સ્વસ્તિ ના ઇન્દ્રો વ્રજ શ્રવા, સ્વસ્તિ ના પુખો વિશ્વ વેધા, સ્વસ્તિ ના રક્ષો રીષ્ટ નિમિ, સ્વસ્તિ નો બૃહસ્પતિ દધાતુ. સમૂર્તમ શુભલગ્નમ ક્ષેમમ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નમ શુભમ ભવતુ. રાણક, જોગ જોગથી જેની રાહ જોતો તો એ રાત આવી. રાહ, આ રૂડી રાત સાથે મારા પગલે જૂનાગઢ પર ઘાતે આવી. હરખ ટાણે ખુશીની શરણાઈ ગુંજે, જુદના નગારા નહીં. સાચું રાહ, તમારી સુહાગણ હવે કરોડ દુઃખ સહન કરવા સક્ષમ છે. અરે રાહ છે ત્યાં સુધી દુઃખની શી મજાલ કે તારા ઉમરે ડોકાય. સિદ્ધરાજ, દીકરા વધાય હો, જાન આવી રહી છે. મહારાજ, જાનના સ્વાગતની પૂર્ણ તૈયારી થઈ ગઈ છે. બસ હવે ચોરીના બાકી બે ફેરા તું ફરી લે એટલે ગંગ લાય. તમારી આ હાલત શું થયું? બારોટ, રાણક બધાની વચ્ચે થી મુઠભેર પોતાની બનાવી લે. ખેંગાર, આખરે તે રા નવઘણના વેરનો બદલો વાળ્યો. જાલ મહેતા, સોગંદ છે મને સોમનાથના શિખરના. જ્યાં સુધી ખેંગારનું માથું દોડથી જુદું કરી પગ કડે નહીં રગદોડું ત્યાં સુધી પાટણનું પાણી નહીં પીવું. જાલ મહેતા, યુદ્ધ માટે કૂચ કરવાની તૈયારી કરો. સૈન્ય સાથે નીકળવાનો સમય. સૂર્યોદય. મહારાજ, આ જૂનાગઢનો કિલ્લો દેખાયો. મહારાજ, એ કિલ્લાને પટણીઓ જમીન દોસ્ત કરશે. રાનો વંશ ખતમ થશે,
એ રાણક મારી થશે. એ માટે હજારોના લોહી વેવડાવવા પડશે મારા. ભલે વહેતી લોહીની નદીઓ, પહેલો ગા પાટણનો, સેનાને અહીં જેકટી કરો. જય સોમનાથ, જય સોમનાથ. ક્ષત્રિયો, સિદ્ધરાજ એની નમાલી સેનાના સથવારે આવી પહોંચ્યો છે. આપણે એને તલવારના તોરણે વધાવશું. ગરવા ગિરનારનો જય, સોરઠના ધણીનો જય, અંબે માતનો જય. મામાજી, લોહીના છેલ્લા ટીપા સુધી જજું છું. હા અન્નદાતા, ઇતિહાસ સાક્ષી છે કે આ પંથકના ક્ષત્રિયોના મસ્તક કપાયા પછી ધડ લડ્યા છે. એ હકીકતને આપણે પણ પુરવાર કરીશું. વાહ દાદાજી વાહ, તમ જેવા લડવૈયા ને રા જેવા જોતા ન જીવતા જીવ જૂનાગઢના કિલ્લાની કાકરીએ કોઈ હલાવી ન શકે. દુદાજી દેસણબા, આજથી કિલ્લાના દરવાજા તમારા હવાલે. સિદ્ધરાજ સાત ભવે આ દરવાજો નહીં તોડી શકે. જો તમારા જેવા મલક્કા જે જીવનારા પહેરેગીર હોય. મહારાજ, ચાર ચાર પેઢીથી આ ફરજ નિભાવીએ છીએ ને પેઢી દર પેઢી નિભાવતા રહેશું. મામાજી, આવડો મોટો ભરોસો મૂકી તમે દેસાઈને અમર કરી દીધો. મામી, આશીર્વાદ આપો કે કુળદેવી આ કાર્ય નિભાવવાની મને શક્તિ આપે. હે માંબા, હે જગદંબા, સૌના રખોપા કરજો. બહાદુરો, કિલ્લા બહાર ગુપ્ત રસ્તે જઈ સિદ્ધરાજના સૈન્ય પર હુમલા કરવાના છે ને જરૂરી ચીજ વસ્તુઓ પણ લાવવાની છે. જાઓ, સૌ સૌના કામે સૌ લાગી જાઓ. જય અંબે. હું સપનું જોઉં છું કે હું આ ધરતી ધણધણે છે. હોય ન હોય, આ મારી મજબૂત મણી જ જાય છે. એ કૌસો, એ ઉપરિયો ગોરંદે. અરે મારા મુડજી, મારા મુડા, મારા મુડિયા, ચણિયા પોરના ઠડિયા. ઓય મા, અરે મારી મણી તને ખમ્મા ગણી. તારી માએ દિવાલ ચણી, બન મારા છોકરાઓની જણી. ભલે મારા પેટ. ઓય મા, હું તોપ ગોળા ફેંકસ. એટલે હું આવી તે તોપ ગોળા ના અવાજ હંભળાતા તો કે તને જોઈને તોપે મોઢું ફેરવી લીએ. જો હું એ ગુપ્ત બારી માંથી રાજના કામે નીકળો છું. લડાઈ ચાલુ થઈ ગઈ છે. એ તું કેમ એકલી આવી? એ પણ મારી માં મને નીકળવા જ નથી દેતી. હું સાની માની નીકળી ગઈ છું, તું મને મળવા કેમ ના આવ્યો? હવે આવડા મોટા રાજની જવાબદારી છોડીને તને મળવા આવું? હા, રાખેંગાર બાપુ મારા વિના લડાઈ લડી હકશે? તી તમે લડાઈમાં હું કરો? આ તે હાકલા પડકારા ને હોકાર, એના પર તો લડાઈ નો આધાર હોય. પણ મારી માં તો કહેતી હતી કે મુળજી મળદલ થી પાપડે ન ભાંગે. વે ઈ એઠવાળ હું જાણે 32 જાતના પકવાન ની કિંમત. મુડું મુડું હું તારા ભરોસે આવીશું. લગન તો કરીશ ને? આજે જ લગન કરીશ. મણી, તું મારા માટે માણેક ને હીરા, હું તારો કાનો ને તું મારી મીરા. જીવતો રે મારા વીરા. રમા, તું જને આપણે લગન પેલા એક સોગન લઈએ કે આપણે કોઈ દી કવિતા નહીં કરીએ. ભલે, પણ હા હવે ગુપ્ત બારી માંથી કરીએ. હાય લાય લાય, આમ ને આમ સમયનું ચક્કર ફરતું રહ્યું બાપ. સમયના વેણને ભલા કોણ રોકી હગે? કેટ કેટલા દિવસો, મહિનાઓ ને વર્ષો વીતી ગયા. સિદ્ધરાજનું સૈન્ય હવે તો કંટાળ્યું. એમણે બધી તાકાત કામે લગાડી દીધી. 12 વર્ષ સુધી સૈન્ય જજુમ્યું, પણ જૂનાગઢના કિલ્લાના કાંગરાની કાંકરીએ ન કર્યો. અને આ બાજુ રાને ઘેરે એક પછી એક એમ બે રાજકુમારો ઉતર્યા. હે માં જગદંબા, આજે 12 વર્ષના વાણા વાઈ ગયા માં. તમારી મહેરથી સમગ્ર જૂનાગઢ હેમખેમ છે. પણ માં, આ કપરા દિવસોનો અંત ક્યારે આવશે?
હે માં, અમે તમારા છોરું છીએ, અમારા વંશને શોભે એવી મર્દાનગી અમને આપજો માં. હું મારા મા બાપનું નામ ઉજાડીશ, લડાઈમાં જઈશ માં. જીવો, ઘણું જીવો રાણક. જેને ઘેર આવા કોળ દીપકો હોય તેને વંશ વારસાની શું ચિંતા? રા, કોણ જાણે કેમ હૈયું તડકે છે, અમંગળ નાયંધાણ વર્તાય છે. મંગળ સમે અમંગળ વાણી નો ઉચ્ચારીએ દેવડી. જો હવે તલવાર બંને રાજકુમારોને આપું છું, લ્યો બેટા. વંશ વારસાગત વેરનું આ નજરાણું જે તમારા દાદા રા નવઘણે મને સોંપ્યું હતું, આજ તમારે હવાલે કરું છું. બોલો બેટા, જય અંબે. જય અંબે. જાઓ બેટા, તમારા ખંડમાં જાઓ. રાણક, કા આવડો મોટો નિશાસો નાખ્યો? રા, મારા પગલા થયા તે દીથી બાપડી પ્રજા રિબાય છે. રાણક, છેલ્લા ચોમાસા નબળા ગયા, અન્ન પાણી અને ઘાસચારાનો પ્રશ્ન ઉભો થયો છે. જાણું છું રા, સોરઠની ચાહો જલાલી સુનકારમાં ફેરવાય છે. ગુપ્ત બારીઓથી અન્નજળ અને ઘાસચારો કેટલો આવી શકે? રા, હવે શું થશે? દેવડી, ગભરાતી નહીં. અરે તું તો મારી હિંમત છો. ભય સિદ્ધરાજ કે તેની સેનાનો નથી, પણ મુંજાલ મહેતાની રાજ રમતનો છે. એ વાણીઓ કઈ સોપથી ક્યારે ચાલે એ માપનું મુશ્કેલ છે. મુંજાલ મહેતા, બાર બાર વર્ષથી આપણે ફીફા કાઢીએ છીએ, ફીફા. શું થયું છે તમારી કુશાગ્ર બુદ્ધિને? મહેતાજી, હવે સેનાનો અસંતોષ વધતો જાય છે. હવે વધારે અહીં પડ્યા રહેવું સંભવ નથી. કદાચ સેના બળવો કરે તો આબરૂ ધૂળ ધાણી થાય. વિલા મોઢે પરત ફરવા કરતા કપાઈ મરવામાં શાન છે. સબૂર, મહારાજા ધીરાજ સબૂર. જો મારી ગણતરી સાચી પડે તો આપનો વિજય નિશ્ચિત છે. બોલો બોલો મંત્રીરાજ, તમારા મોઢામાં ઘી સાકર. કિલ્લાની અંદર એક કૂતરું એવું છે જેને હાડકું દેખાડીએ એટલે લાળ પાડતું, પૂંછડું પટપટાવતું આવે એમ છે મહારાજ. તો પછી રાશ એની છે, એને માંસ સહિતનું હાડકું નાખો. મંત્રીરાજ, તમારો ઈશારો કોના તરફ છે? મહારાજ, આપનો ભત્રીજો દેશણ. જીવો, ઘણું જીવો મુંજાલ મહેતા, તમારી બુદ્ધિને નમન છે. એ દેશણની નસે નસમાં નમક હરામી વહે છે. તો એને લખીએ કે જૂનાગઢની ગાદી તારી ને રાણક સિદ્ધરાજ મહારાજની. ખોલાવ દરવાજો. મંજૂર છે. મોહરબંધ સંદેશ તેના સુધી પહોંચાડવાની વ્યવસ્થા થઈ ગઈ છે મહારાજ. મુંજાલ મહેતા, પાટણની પ્રજા સદાય તમારી ઋણી રહેશે. અત્યારે તો મને દેખાય છે માત્ર ને માત્ર દેશણ. દેકાર છે દેશણ, પાળેલા કૂતરા જેવું જીવન છે તારું. ઘરનો ના ગાટનો, મફતના રોટલા તોડવા ક્ષત્રિયને શોભે નહીં. મામા, હું રાજા બનવાને યોગ્ય છું. મને દરવાજો સોંપી દરવાન બનાવ્યો. હટ! એમ હું હાર નહીં માનું. પાટણપતિ નહીં તો જુનાળાનો ધણી થઈશ. દેશરપા, આ તમે શું બોલો છો? ઓ મામી, પધારો પધારો, માફ કરજો, નશામાં એલફેલ બોલાઈ ગયું. દેશરપા, તમારા હાથમાં હજારોના જીવન મરણ છે. તમે હોશ ગુમાવશો તો જૂનાગઢનું શું થશે? મામી, આ મદિરા બહુ ઉચ્ચ પ્રકારની છે, તમે લેશો? દેશણ, એવો તે કેવો નશો કે મામીનો મલાજો ચુકાય. મામી, મલાજો મેલો, ક્યાં રાજકુટુંબમાં મદિરા નથી પીવાતી? આ મદિરાની મહેફિલ નહીં, મોતનો માંડવો છે. હું જઈને રાને કહું છું કે દેશણને દારૂની નાક જોડે પીડામાં લીધો છે, એનો કોઈ ભરોસો નહીં. નહીં 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 મામી, ભૂલ થઈ ગઈ. હું મામાના વિશ્વાસને છે નહીં દઉં, પહેલી ભૂલ છે.
માફ નહીં કરો તો ખાવ કુળદેવીના સોગંદ કે મદિરાપાન નહીં કરો ને રાજા થવાના સપના પણ નહીં જુઓ. મામી, હું વચને બંધાવું છું, આ બંને વાતોનું અનુપાલન કરીશ. જય અંબે. જય અંબે. અરે જા, મારા જીવનનું એકમાત્ર ધ્યેય છે ગાદીપતિ થવું, એના માટે હું મારી જાતે વેચી દઉં. અરે, આ તો રાજ સંદેશ છે. વાલા ભત્રીજા દેસણ. ઓહ, આ તો સિદ્ધરાજ જયસિંહ સોલંકીનો સંદેશ છે. મોસાળની મોહતાજી તને અકળાવે છે. અપમાનના કડવા ઘૂંટડા પીને પણ તું પાલક પશુની જેમ પડ્યો છે. જો તને તારા કાકાના કોલ પર ભરોસો હોય તો આ રાજ સંદેશ પર મોહર મારી લખી આપું છું કે જો તું દરવાજો ખોલાવ તો જૂનાગઢની ગાદી તારી અને રાણક મારી. મંજૂર હોય તો ત્વરિત મળવા આવ. સિદ્ધરાજ જયસિંહ સોલંકી. મંજૂર છે મામી, તારા હુંકારનો જવાબ આપીશ દરવાજા ઉગડાવીને. આવું છું કાકા, આવું છું. જય અંબે દુદાજી. જય અંબે દેસરભા. કેમ કટાણે? દુદાજી, મામાની આજ્ઞા છે કે ગઢ બહારની હિલચાલ પર નજર રાખવી. સાચું બા, તલવાર કરતા મુંજાલની રાજરમત ધારધાર છે, ક્યારે દગો થાય કઈ ન કહેવાય. એટલે તો મામાએ ગઢના દરવાજાની જવાબદારી મને સોંપી છે. બા, આપણા પર મૂકેલો આ વિશ્વાસ પ્રાણથી વાલો. દુદાજી, મામાની આજ્ઞા છે. રાતના અંધારામાં ઓગળી અન્ન અને ઘાસચારાની પોઈઠું ભરી મુખ્ય દરવાજેથી જ પરોઢીએ લઈ લેવી. તો બા, હું ભેળો આવું. દરવાજાની જવાબદારી આપણા બેની છે, બેથી ન જવાય. તમે જાઓ તો હું દરવાજો સંભાળું, ને હું જાઉં તો તમે દરવાજો સંભાળો. બોલો, શું કરવું છે? ભલે બા, પણ પાછા ફરો ત્યારે ક્યાં સંકેતે દરવાજો ઉગાડું? બે ટકોરા મારીશ. એક ટકોરો મારી બોલીશ જય અંબે, બીજો ટકોરો મારી બોલીશ જગદંબે. ભલે બા, જય અંબે. જય અંબે. શું જુઓ છો રા? હું તને જોતા હજુ ધરાયો નથી રાણક, મારી દેવડી. મારા રા, અત્યારે મારા સામે ન જુઓ, માં આપણી પ્રજા સામે જુઓ. રા, કોઈ દી નહીં ને કેમ આજે નિશાસો નાખ્યો? દેવડી, મને કઈ થાય તો છોકરાઓની સંભાળ લેજે. રા, પહેલા મારા રા, પછી છોકરા. રા, તમારે શુરે તો સોરઠ જૂજે છે, ગિરનાર આણંદ ઉભો છે. દેવડી, તું મને પાણી ચડાવશ પણ ગભરાતી નહીં, હું કાયર નથી થવાનું. તમે વિજયના વધામણા દેવા આવી પૂગજો, હું વિજય માળા લઈ તમારી રાહ જોઈશ. મંત્રી રાજ, તમારું તીર નિશાન ચૂક્યું. મહારાજ, એ તીરની શું મજાલ કે મારું નિશાન ચૂકે? તો દેશળ હજુ સુધી કેમ ના આવ્યો? આવશે, પૂછડું પટપટાવ તો આવશે. અરે, જે કાકાનો ન થયો એ મામાનો શું થવાનો? પણ એ સ્વાર્થીને ભરોસે ન રહેવાય. દીકરા, અત્યારે એ એકમાત્ર આશ છે. જય સોમનાથ. જય સોમનાથ. કાકા, તમારા વચન પર અડગ છો ને? દેશળ, તને મુંજાલ મહેતા ઉપર ભરોસો નથી? છે, પૂરો ભરોસો છે. હું જોઉં છું કે જૂનાગઢની રાજગાદી પર દેશળ મહારાજાધિરાજ થઈ બિરાજમાન છે. સ્વપ્ન લોકમાંથી પરત આવ દેશળ. બોલ, દરવાજો ક્યારે ઉઘડાવશ? સૂર્યોદય પહેલા. જય સોમનાથ. જય સોમનાથ. રાણક, મને શ્રી કૃષ્ણ યાદવના આજે દર્શન થયા. એ તો અહોભાગ્ય કહેવાય.
મેં તેમને પ્રાચીના પીપળે પડેલા જોયા. એ શાંત મુદ્રાએ ઘવાયેલ પગ સામે જોઈ રહ્યા હતા. તેમણે મને જોઈ ઊંચું જોયું ને આશીર્વાદમાં જરાક સ્મિત આપ્યું. જ્યારે અખિલ બ્રહ્માંડના સર્જનહારની તમને ઓત છે, તો પામર સિદ્ધરાજ શું કરવાનો હતો? સૂર્યોદય હમણાં થશે, તીસણભા પાછા કેમ ન આવ્યા? અન્ન પાણી ને ઘાસચારાની પોઈઠું વધારે હશે, ચૂકે એવા નથી, આવતા જ હશે. જય અંબે, જગદંબે! દેસળભા છે, દેસળભા! બધું હેમ કેમ? કોઈ જોખમ? કોઈ જોખમ નથી, પોઈઠું આવી ગઈ છે. દુદાજી, ઝટ દરવાજો ખોલો. જય ગિરનાર! લ્યો, હા, દરવાજો ખોલ્યો, આવી જાઓ. દેવડી, મને ગળા લગણ ખાતરી છે, ગઢ પડે એમ નથી. પણ મને દેશળભાનો ભરોસો નથી. પણ દુદાજીની હાજરી હોય ત્યાં સુધી ગઢમાં એક પંખીડું પણ પેસે એમ નથી. દીકરા માના, હું જઈશ તો ગઢ સાચવશે ને? રા નવગણનો પુત્ર અને રા ખેંગારનો દીકરો છું. બાપા, જૂનાગઢના રા કદી ડગ્યા છે? ખમ્મા, ઘણી ખમ્મા. બાપા, હું લડાઈમાં આવીશ. ના બેટા, હું જીવું છું ત્યાં સુધી તમારો વાળ પણ વાકો નહીં થવા દઉં. જય ગિરનાર! જય ગિરનાર! દેવડી, રજા, જીવ્ય મુહાના જુહાર. માં અંબે મારા રાહની રક્ષા કરશે. જય અંબે! જય અંબે! જય સોમનાથ! જય સોમનાથ! કાકા, સોરઠના સૈનિકો કપાતા જાય છે. તમે જાઓ, રાનું માથું વધેરી તમારી પ્રતિજ્ઞા પૂરી કરો. કાકા, વચન યાદ છે ને? શાનું વચન? જૂનાગઢની ગાદી મારી ને રાણક તમારી. જીવનનું સારામાં સારું કાર્ય તો મેં આજે કર્યું. સિદ્ધરાજ ખરો ભળભાદર, પાયલાની જેમ દગો રમ્યો. પ્રેમ અને સત્તાની લડાઈમાં બધું સ્વીકાર્ય ગણાય. જીતે નો દેશ ને મારે એની તલવાર. તો આવી જા, મારી તલવાર ને તારા લોહીથી રંગી દઉં. લગ્ન મંડપમાંથી ખાંડું વાળવું આસાન છે, સિદ્ધરાજની તલવારના ઘા ઝીરવવા આસાન નથી. આ ચાલ, વર્ષોની આગ લોહીથી ઠારી. you
हरे रे धन तूने वाला राखेगा हवथियो नो धारो गढ़ गिरना हर रे यज पड़ोई दुनाना नो आधार यज पड़ो दुनाना नो आधार तुषाने जुवे गढ़ गिरनार हरे रे हवे गयो तारो शणगार पण जुनाणो जुनाणा नो तारण हार हरे रे तारी कटू पड़ी खेंगार तारी खोटू पड़ी खेंगार बुड़जी बुड़जी जूनागढ़ ना पालनहार शहीद थया रे हे भगवान रामा अंबा भवानी आहू रंग से तमारी जनता ने राखेंगार मलक्का से माथु आईपू हाल मने राणकबा ने अवगत करिए राणकबा राखेंगार सम्रांगण मा खपी गया हे गरबा किरना हाथ ऊंचा करिए अमारी प्रीत ने आशीर्वाद अर्पता तारी ओत मा मारा राह पड़ा ई पेला तारु हयु के बेटक्यु ने हजी हजी तू अड़ी खम पोचो मारा राह ना माता अरे तू एके न पड़ो सिद्धराज ओ केतले वर्षे भाड़ी तने हाजू एवी ने एवी छो तमे रानी रानी साथे बात करी रहया छो मला जो राखो रानी रानी नहीं मारी पटरानी राने तो मैं जामने घेर मोकली आप्यो अबे आज देहे तने मारी करवी छे सोलंकी उधक धक तो अंगार छू
અડકશો તો બળી મરશો. તારા માટે તો અંગાર ને ઓસી કે સુઈ જાઓ. ચાલ, રાના દીકરા જીવતા હોય ત્યાં સુધી કોઈની મજાલ નથી કે મારી માને હાથ અડાડે. જેવો બાપ એવો ઝેરીલો દીકરો. ચાલ દેવડી, આવે છે કે નહીં? મારી માને લઈશું જાય, તને ઉભો ચીરી નાખું. ઝેરીલા નાગ, પાછળથી વાર કર્યો. લે, ખમા ખમા, હે ખમા ખમા, તુને મારા પે ક્યાંથી આવી આ ગુજારી ઘા. ચાલ, નહીતર ઉપાડીને લઈ જઈશ. દુષ્ટ, હત્યારા, પાપી, આ તારા છોકરાને સમજાવ. છોડ, છોડ, બટકું છોડ, હાથ આગો, હાથ કહું છું, જા. માના, માના, તારે પાટણ આવવું પડશે. હે, રાજમાતા, આજે આટલા વર્ષે મારા સોગંદ પૂરા થયા,
રાખેંગારનું માથું રગદોડી રાણકને પાછળ આવવા મજબૂર કરી છે. સિદ્ધરાજ, બસ હવે બહુ થયું દીકરા. જુલમ હદ વટાવે તો પૃથ્વી રસાતાળ જાય. જય અંબે, જય અંબે. મીનર દેવી, કાલે સવારે મારે સતી થવું છે. સતી માનો જય હો. મારા રામ, મારા ચુનાડાના તણી, જો જો તારી રાણક આવી. ખબરદાર, જો માથું લઈને ગઈ છો તો. મહારાજ, સતીને મસ્તક લઈ જવાનું. નહીં, સિદ્ધરાજ, સતીની માફી માંગ. સતી માતાનો જય. સતી માતાનો જય. માતાનો જય. વાહ વાહ સતી માં, મને સાજો કર્યો. જય અંબે, જય અંબે. મહારાજ, તમે પણ સતી માને ચરણે પડો, માફી માંગો. મહારાજ, સતી માતાનો જય. સતી માતાનો જય. જય અંબે, 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 જય અંબે. આમ ચો તરફ જય અંબે, જય અંબે નો નાદ ગુંજ્યો અને એક મહા જ્વાળા પ્રગટી ને રાણક દેવી માં સતી થઈ ગયા. રાણક દેવી દેહ છોડી અને રાની હારે જઈને વૈસા. આ હતી સતીની ભક્તિની પરમ કસોટી. આ કથા છે સાચા પ્રેમની, સાચા સ્નેહની ને સાચા સમર્પણની. જીવનમાં હવ ઉતારજો ભાઈ, હવ ઉતારજો. લ્યો હવે ઝાલર ટાણું થયું, મંદિરે દર્શન કરીને હવ હવના ઘેરે જઈએ. બોલો અંબે માતની જય. અંબે માતની જય.